અંજારની 14 સોસાયટીઓમાં પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓને લઈ મીટિંગ યોજાઈ હતી। પ્રાથમિક સુવિધાઓ ન મળતા સિદ્ધેશ્વર પાર્ક, સિદ્ધેશ્વર રેસિડેન્સી, માંગલ્ય સોસાયટી અને દેવનારાયણ સોસાયટી, વાસ્તુધામ, રવેચી ધામ જેવી 14 સોસાયટીઓના સ્થાનિકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગે મીટિંગ યોજાઈ હતી। છેલ્લી નવરાત્રિની વાત છે, અમે છેલ્લી નવરાત્રિમાં અમારે જ્યાં પાણી ભરાય છે, અમારો મુખ્ય ગેટ છે જ્યાંથી બધી સોસાયટી અવર જવર, લગભગ બધી જેટલી પણ સોસાયટી 14 સોસાયટી છે ત્યાંથી મુખ્ય દ્વારથી અવર જવર થાય છે, અને ત્યાં કને પાણીનો બહુ ભરાવ થાય છે, જે વરસાદી નાલો છે એ કોઈ ક્યાંય છે નહીં, બધું ગુમ થઈ ગયું છે। તો એ પાણીની સમસ્યા છે, મુખ્ય રોડ નથી ક્યાંય દેખાતા, અવારનવાર રજૂઆત કરતા, અત્યારે છેલ્લે લગભગ 8 દિવસ પહેલાં બોલાવેલા હતા, અમારા સરપંચ સાહેબ છે જે એમની ટીમ સાથે ત્યાં કને વિઝિટ કરી ગયેલા છે, 15 દિવસની મને ટાઈમ માંગ્યો છે, 15 દિવસ પછી જો કામ ન થાય તો તમને જે મજા આવે એ તમે આગળ કાર્યવાહી કરી શકો છો, 15 દિવસનો ટાઈમ માંગ્યો છે, 15 દિવસને અમે કહી ગયા છે કે ભાઈ 15 દિવસ સુધી અમને ટાઈમ આપજો। 14-15 સોસાયટીઓના પ્રમુખો છે, બધા ભેગા થયા છે, આજે મુખ્ય સમસ્યા પાણીની છે, ગટરના પાણી આવે છે, ઘરોમાં પાણી આવે છે, ગટરનો કોઈ નિકાલ છે નહીં, હા રોગચાળાનો ભય છે, તો એની સમસ્યા માટે આજે 14-15 સોસાયટી ભેગા થયા છે। જો આવતા સમયમાં 14-15 દિવસનો ટાઈમ માંગ્યો છે, જો એ સમય દરમિયાન કામ નહીં થાય તો સંપૂર્ણપણે આપણે જેટલી પણ ગ્રામ પંચાયતની સોસાયટીઓ છે બધું વોટિંગનો બહિષ્કાર કરશે, અને કોઈ પણ જાતની કોઈ સંપૂર્ણ સરકારની પ્રશાસનની પંચાયતની જે અધિકારીઓમાં સામેલ થતા હોય તમામની જવાબદારી, કોઈને કાંઈ પણ થાય છે રોગચાળાથી તો રોગચાળો થાય કે કોઈને અકસ્માત થાય કે જે પણ થાય એ બધી, અને પીવાના પાણીનો પણ મોટા મોટો પ્રશ્ન છે તમામ સોસાયટીનો, પીવાના પાણીનો પાણી તો અમને મજા આવશે ત્યારે જ આપશું, અને આ રજૂઆત સરપંચ શ્રીને કીધેલું છે, એ પણ ચેટ મારા પાસે પડી છે, એ પણ હું ગ્રુપમાં સેન્ડ કરીશ સરપંચશ્રીને। તમે તો 32 ફોન કર્યા, મેં 52 ફોન કર્યા છે, એનો ટીપ પણ મેં છે સરપંચશ્રીને મોકલ્યા છે, પણ સરપંચશ્રીનો ઓકે સિવાય કાંઈ રૂપિયા નથી, થઈ જશે 15-18 દિવસે એક વખત પાણી, એટલે મહિનામાં 2 વખત પાણી આવે છે, અને એક સોસાયટીની તમામ 16 સોસાયટીનો પ્રશ્ન છે જે હજુ સુધી સોલ્વ થયો નથી। જો જરૂરત પડશે તો અમે ઉપર સુધી પણ જવા માટે તૈયાર છીએ, બધી સોસાયટીઓ સાથે જ છે અને ઉપર સુધી જવા માટે પણ તૈયાર છીએ, આ સમસ્યા જ્યાં સુધી નિરાકરણ ન થાય। અમારી મેઇન સમસ્યા એ છે કે અમે જે 17-18 સોસાયટી જે છે એને જોઈન્ટ કરતો જે મેઇન રોડ છે, અમારો સિદ્ધેશ્વર શિવ મંદિરથી લઈ અને જે ખાટુશ્યામ સુધીનો જે મેઇન રોડ છે એ ત્યાંથી બધા સોસાયટીવાળા પસાર થાય છે, એ રોડમાં અત્યારે એવી હાલત છે કે નથી, વરસાદની સિઝનમાં તો અમે ચાલીને બી નથી જઈ શકતા, એ તો પોસિબલ જ નથી, પણ ટુ વ્હીલ બી ચલાવવું બહુ જ મુશ્કેલ છે, જેના લીધે અમારા બાળકો બી સ્કૂલ સુધી નથી પહોંચી શકતા, બાળકોને સ્કૂલે મૂકવા જવામાં બી ઘણી સમસ્યાઓ નડે છે, એની સાથે સાથે ગટરના બી ઘણા પ્રોબ્લેમ છે, ગટરની વ્યવસ્થા બી કોઈ છે નહીં, અને ઢોર આખલા એ બી એટલા અવારનવાર ત્યાં પ્રોબ્લેમ કરતા હોય છે, એટલી ગંદકી હોય છે જેનાથી રોગચાળો બી ફાટી નીકળે છે, અને અવારનવાર એક્સિડન્ટો બી થતા હોય છે, નાની બાઇકમાંથી કોઈ પડી જાય છે, લગભગ અઠવાડિયામાં 1-2 વખત આવા બનાવ બનતા હોય છે। અમે આ રજૂઆત વારંવાર અમે સરપંચશ્રીઓને કરી છે, નગરપાલિકામાં કરી છે, મામલતદારશ્રીઓને કરી છે, પણ આજ સુધી આંખ આડા કાન કરીને કોઈ જ અમારી રજૂઆત સાંભળવામાં આવતી નથી। ક્યારેક આવે છે, બાકી હકીકતે સીઝનમાં આવે અથવા તો ટુ વ્હીલર લઈને, પગે તો ચાલવાની કોઈ શક્યતા જ નથી, પગેથી ચાલીને આવી શકે એવું છે જ નહીં, યા તો બોટ લઈને આવે, નાવડી લઈને આવે, યા તો પછી ફોર વ્હીલમાં આવે તો જ પોસિબલ બને છે। કેવી રીતે અમે અમારો સામનો કરીએ છીએ એ બધા અમારા સોસાયટીવાળાનું મન સમજે છે હકીકતે, અને આ અમે સરપંચ શ્રી સાહેબને અવારનવાર રજૂઆત કરી છે, છતાં બી અમને એવું કહેવામાં આવે છે કે 2 વર્ષથી લાસ્ટ કહેવામાં આવે છે કે તમારો રોડ પાસ થઈ ગયો છે, પણ ખાલી ઓન પેપર પાસ થયો હોય એવું અમને લાગે છે, અમને હકીકત ક્યાંય જોવા મળ્યું નથી, આજ સુધી 1 રૂપિયાનું નથી કામ થયું, અને અમને એટલું મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે કે હકીકત પ્રશાસન અહીંયા આવીને જોઈ
तो इमने ख्याल आई है। अरे ज्या पानी भराय छे त्या कने शिवजी नो मंदिर छे तो लेडीसो ने त्या कने चली ने कोई बीजे क्या थी जवानो रस्तो नथी गटर पानी डामर रोड ना बनावे अने टोटल आरसीसी रोड बनावे पॉसिबल छे बधा टोटल सोसायटी ना सभ्यो नी मांगणी एवी छे के टोटल आरसीसी रोड बनावे तो ज पॉसिबल छे। જે દબાણ કરેલા છે, જે બિનકાયદેસર દબાણ કરેલા છે, જ્યાંથી વાહન અવર જવરમાં અનેક મુશ્કેલીઓ સહન કરવી પડે છે, રોડની સાથે પાણીનો નિકાલ અને દબાણ, હવે અમે લાસ્ટમાં એ કહે છું કે કદાચ આ વસ્તુ અમારી જો હવે સરકાર નહીં સાંભળે, પ્રશાસન નહીં સાંભળે, તો અમે હવે એક જ સૂત્ર ઉપર ચાલવાના છે। 17-18 સોસાયટી છે, 12-13 હજાર પબ્લિક અહીંયા વસે છે, હવે એક જ અમે સૂત્ર ધારણ કરશું કે રોડ નહીં તો વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં। સ્કૂલ ની રિક્ષાઓ નથી આવી શકતી, લેડીઝો બારે નથી જઈ શકતા, શાકભાજી લેવા કોઈ પણ વસ્તુ માટે તમારે બજારમાં જવું હોય તો લેડીઝો બારી નથી જઈ શકતા, એટલી હાલત ખરાબ છે। અવારનવાર રજૂઆત કરી ચૂક્યા છે તંત્રને, અવારનવાર રજૂઆત કરી છે, લેખિતમાં પણ કરેલી છે, અમે કલેક્ટર સુધી લખત કરી છે, પણ હજી સુધી કોઈ સમસ્યાનો હલ થયો નથી। દિવસમાં અમે 5-7 વાર અપ ડાઉન કરીએ છીએ, ઓફિસથી ઘર, સ્કૂલે જવાનું, ટ્યુશન માટે જવાનું, ખરીદી કરવા માટે જવાનું, આ સમસ્યા અવારનવાર અમે સહન કરીએ છીએ। રોડ બંધ કરશું અને વોટ, રોડ નહીં તો વોટ નહીં। શું આ ભાઈ સાથે તમે સૌ સહેમત છો? રોડ નહીં તો મેં પ્રભાત રેસિડેન્સીના સભ્યો બધા અહીંયા આવ્યા છે અને હું પ્રમુખ તરીકે રવિન્દ્ર રાવલ વાત કરું છું। અમે વચ્ચે પણ સરપંચ જોડે ગયા હતા, લેટર પણ આપેલો છે 3 મહિના, એ વખતે સરપંચ સાહેબ એવું કીધું કે તમારો રોડ મંજૂર થયો છે, હજુ સુધી પણ કોઈ એક્શન લેવાયા નથી। અને દરેક સોસાયટીમાં એવું નહીં કે એક જ સોસાયટી, દરેક સોસાયટીમાં પ્રોબ્લેમ છે, ગટરનો પ્રોબ્લેમ, બાળકો સ્કૂલે ના જઈ શકે, વાહન ના જઈ શકે, બહેનોને તકલીફ પડે, અને ગટરનું પાણી ઘરોમાં આવતું હોય છે લોકોને, એમાં ભક્તિનગર 3 માં આપણા હાલત ખરાબ છે, લોકો 4-4 દિવસ સુધી બહાર નીકળી જશે એવી પોઝિશન છે। અહીંયા સીધે સાથે આપણે આદિપુર જવું હોય તો રસ્તો બંધ છે, એટલે હવે જો બસે કામ થાય તો સારું છે, નહીં તો આપણે બધા ભેગા થઈને ચૂંટણીનો બહિષ્કાર કરવો। હું હરપાલસિંહ ગોહિલ, સિદ્ધેશ્વર રેસિડેન્સી અને મેકપર ગ્રામ પંચાયતનો સભ્ય પણ છું। મેં લગભગ 18 સોસાયટીવાળા મેકપર કુંભાડીના બધા ભેગા થયા છે, આજે તમે જોઈ શકો છો। મેન અમારો બેઝિક સમસ્યા છે રોડ નથી, પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે અને લાઇટની સમસ્યા છે। અવારનવાર અમે ગ્રામ પંચાયતને, તાલુકા પંચાયતને રજૂઆત કરી છે, મૌખિક લેખિત રજૂઆત કરી ચૂક્યા છીએ, પણ હજી સુધી એક પણ કામ થયું નથી। અમે આજે એટલા માટે ભેગા થયા છે કે જો અમારી રજૂઆત કરવા છતાં જો કામ નહીં થાય તો અમે આવનાર દિવસોમાં ચૂંટણીનો બહિષ્કાર કરશું ટોટલ મેકપર કુંભાડીની 18 સોસાયટી। 12-13 હજારનું વોટિંગ છે, છતાં વોટિંગ અમે ટોટલ બીજેપી વાત છે, આમાંથી 5% એવા છે જે કોંગ્રેસને મત આપતા હશે, 95% બીજેપીને વોટ આપે છે, છતાં પણ બીજેપીની સરકાર હોવા છતાં કામ થતું નથી। 5 લેટર દીધા છે અત્યારે પંચાયતમાં આપણા સરપંચશ્રીને, એટલે કોઈ જ જાતનો રિસ્પોન્સ મળતો નથી। રોડ લાઇટો તમે અત્યારે ખાલી સર્વે કરવા આવે ને તો એ લોકો આવી ન શકે એવી પોઝિશન છે, ગુડા ગુડા સુધી પાણી આવે છે, ગટરમાંથી, ઘરના બાથરૂમમાંથી ગટર નીકળે છે, પીવાના પાણીમાં ગટર લાઈન આવે છે। સૌથી મોટું કદાચ રોડનો ઇસ્યુ તો છે, પણ સૌથી મોટું કદાચ મેકપર કુંભાડીમાં ઇસ્યુ હોય ને તો એ ગટર લાઈનનું છે। આગળ જતા રોડ આપણે એટલા કેપેબલ નહીં, સોસાયટીવાળા કદાચ એ આપણે જે કહેશે એમની જરૂરિયાત આપણે પૂરી કરીએ છીએ, પણ આપણી જરૂરિયાત એમને 10%માંથી કેટલા ટકા પૂરી કરી? તો અહીંયા અત્યારે કોઈ પણ જાતનું મૌખિક અમને કાંઈ નથી જોતું, પંચાયત કાંઈ પણ કામ કરે, સરપંચ કાંઈ પણ કામ કરે, તલાટી કાંઈ પણ કામ કરે, અમને લેખિતમાં દો કે તમારા કનેથી કેટલા ટાઈમમાં થશે, અમે તમને છૂટ દઈ છીએ, ટાઈમિંગ તમારું, લેખિત તમારું, તમે અમને એટલું કહો કે કેટલા ટાઈમમાં તમે અમને કામ દેશો, કેમ કે વોટ ટાઈમ માટે તમે એમ કહો છો કે અમે તમારા માટે જ જઈએ। આજે 27 ફોનની કોલ હિસ્ટ્રી હું બતાવું, 27 કોલે કર્યા છે, આ 15 દિવસમાં એક કોલ રિસીવ નથી થયો। તલાટીને ફોન કરી હતી કે સરપંચને પૂછા કરી લઉં, સરપંચને કરી હતી કે ગ્રાન્ટ પાસ નથી થઈ, તો ગ્રાન્ટો જાય ક્યાં છે? ગવર્મેન્ટ તો પાસ કરે જ છે।